નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. તમામ મહત્વના અપડેટ સાથે હું જાગૃતિ. સૌપ્રથમ વાત કરીશું રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ વિશે. રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે સતત રિયાલિટી ચેક. જૂનાગઢની આપણે વાત કરીએ કે જ્યાં ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. ઉપરકોટ કિલ્લામાં ગેરકાયદે એક્ટિવિટીનો ધમધમાટ ચાલી રહ્યો છે. કિલ્લાની અંદર ફૂડ ઝોન, ગેમ ઝોન મંજૂરી વગર જ કાર્યરત છે. પ્રિવેડિંગ શૂટિંગ, સાયકલિંગ ટ્રેક સહિતની પ્રવૃત્તિઓ પણ કિલ્લાની અંદર ગેરકાયદે ચાલી રહી છે. પુરાતત્વ વિભાગના ડાયરેક્ટરે માત્ર નોટિસ આપીને જાણે કે સંતોષ માન્યો હોય તેવું સ્પષ્ટપણે પણ ભાસી રહ્યું છે. રક્ષિત સ્મારક હોવા છતાં પણ અહીં કિલ્લાની અંદર ગેરકાયદે એક્ટિવિટીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટ અગ્નિકાંડ જેવી હોનારત જો અહીં પણ સર્જાય તો પછી તેનું જવાબદાર કોણ બનશે? કોણી રહેમ રાહે ઉપરકોટમાં ચાલી રહ્યો છે ગેરકાયદે એક્ટિવિટીનો આ ગોરખ ધંધો? રક્ષિત સ્મારક પર કોની દાદાગીરી કે જેના કારણે ચાલી રહી છે આ પ્રવૃત્તિઓ? શું અધિકારીઓની મિલીભગતથી ચાલે છે આ એક્ટિવિટીઝ? ઉપરકોટમાં દબાણ આખરે કયા મોટા માથાનો છે હાથ? આ મોતની એક્ટિવિટી બંધ કરવામાં તંત્ર આટલું ઉદાસીન શા માટે? ગુજરાત ફર્સ્ટમાં રિયાલિટી ચેક બાદ શું તંત્ર જાગશે ખરું? આવી ગેરકાયદે ગેમિંગ પ્રવૃત્તિઓ પર આખરે ક્યારે લગામ કસવામાં આવશે તે પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. ગેમ ઝોન એક નાનકડું ગેમ ઝોન છે જેમાં જેમ કે એર હોકી છે અને પેલી જે ટીવી પર ગેમ ચાલે એવી ગેમ્સ છે, પણ એની જે ફોર્મલ જે પરમિશન હોવી જોઈએ જે ભાઈ ચલાવતા હતા એમની પાસે હાલમાં નથી. તો ટેમ્પરરી સીલ મારેલી છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, જેનું પ્રોસેસ ચાલી રહ્યું છે. જેવી મંજૂરી આવી જશે એવી આશા છે કે તરત પછી પાછું આવેદન સ્ટાર્ટ થઈ જશે. તો રક્ષિત સ્મારક છે વાત 100% સાચી છે, પણ જે કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ બધી લેખિત એગ્રીમેન્ટ પ્રમાણે જ ચાલી રહી છે ઉપરકોટ જિલ્લાની અંદર. પણ એમાં એક એવી ચોંકાવનારી વાત તો જણાય કે એમાં ગેમ ઝોન, ફૂડ ઝોન વગેરે પ્રકારના બાંધકામો કરીને દુકાનો શરૂ કરી દેવા માટેની તજવીજ ચાલે છે. અમુક દુકાનો શરૂ થઈ ગઈ, એમાં ગેમ ઝોન પણ શરૂ થયેલ છે. તો આ સંજોગોમાં આજે ઉપરકોટ છે એ આખો એના માટેનો જે કાયદો છે એ કાયદો મારા હાથ ઉપર છે. ગુજરાત એન્સિટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ એક્ટ 1965. આ કાયદાની જોગવાઈ એટલી કડક છે, એમાં કોઈ પણ પ્રકારે રક્ષિત સ્મારકથી અમુક અંતર સુધી પણ બાંધકામ કે ખોદકામ થઈ શકતું નથી. તો રક્ષિત સ્મારકની અંદર એટલે કે ઉપરકોટની અંદર કોઈ પણ પ્રકારે દુકાનો થઈ શકે જ નહીં, અને જો કરવાની હોય તો સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકારની મંજૂરી ખૂબ જ જરૂરી છે. અહીંના આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ જુનાગઢમાં પણ એની બ્રાન્ચ છે, એની મંજૂરી પણ લેવામાં આવી નથી એવું જાણવા મળ્યું છે, અને રાજ્ય સરકારની મંજૂરી લેવામાં આવી નથી. રાજકોટમાં બનેલી ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, જેને લઈને જુનાગઢનું વહીવટી તંત્ર પણ જાગ્યું છે. તાજેતરમાં જ જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં આવેલ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યો છે. હવે ગેમ ઝોનને તો સીલ કરવામાં, પરંતુ અહીં આવેલો ફૂડ ઝોન તમે જોઈ શકો છો, આ ફૂડ ઝોન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. તેમાં જાણવા મળ્યું છે કે રાજ્યના જે રક્ષિત સ્મારક હોય છે તેને કોઈ પણ જાતનું અહીં ડેવલપમેન્ટ કરવાની મનાઈ હોય છે, પરંતુ અહીં ફૂડ ઝોન વસાવવામાં આવ્યું છે. ત્યારે અહીંના જે મેનેજર છે તે જણાવી રહ્યા છે કે તેમને પોતાના જે એગ્રીમેન્ટ હોય છે તેમાં જણાવેલું છે અને આ કોઈ ગેરકાયદેસર નથી. હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા મંજૂરી નથી આપવા તો પણ અહીં જો ફૂડ ઝોન સહિતની દુકાનો કરવામાં આવી છે તો કાયદેસર છે કે ગેરકાયદેસર તે આગામી દિવસોમાં જોવા મળશે. ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ. તો જુનાગઢમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જે ગેર પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડ જેવી હોનારત અહીં સર્જાશે તો તેનું જવાબદાર કોણ કહેવાશે? આખરે કોની રહેમ રાહે ઉપરકોટમાં ચાલી રહ્યો છે ગેરકાયદે એક્ટિવિટીનો આ ગોરખ ધંધો? રક્ષિત સ્મારક પર કોની દાદાગીરીથી ચાલે છે આ બધી પ્રવૃત્તિઓ? કારણ કે અહીં કોઈ પણ પ્રકારના બાંધકામ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરિયાત છે. શું અધિકારીઓની મિલીભગત છે કે જેના કારણે અહીં આ એક્ટિવિટી ચાલી રહી છે? સવાલ તો ઘણા થઈ રહ્યા છે કે ઉપરકોટમાં દબાણ આખરે કયા મોટા માથાનો છે હાથ? એક બાદ એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ મોતની એક્ટિવિટી બંધ કરવામાં તંત્ર આટલું ઉદાસીન કેમ છે? તંત્રએ શા માટે આંખ આડા કાન કર્યા છે? ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે
રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે ત્યારે શું હવે તંત્ર જાગશે ખરા? આવી ગેરકાયદે ગેમિંગ પ્રવૃત્તિઓ ઉપર આખરે લગામ ક્યારે કસવામાં આવશે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. રાજકોટ અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા વિવિધ મહાનગરોમાં અને આ પ્રકારે જ્યારે ગેમ ઝોન, ફૂડ ઝોન અને એક્ટિવિટીઝ ચાલતી હોય છે તેને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યો, જ્યારે જૂનાગઢમાં તમામે તમામ નિયમોનો ઉલાળીઓ કરતા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કારણ કે જૂનાગઢમાં જે ઉપરકોટનો જે કિલ્લો આવેલો છે, કિલ્લાની અંદર જે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એક્ટિવિટી ચાલી રહી છે, તેની માટે કોઈ પણ પ્રકારની અહીં મંજૂરી લેવામાં નથી આવી. આજ સમગ્ર મામલે વધુ જાણકારી મેળવીશું. ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ. ધર્મેશ, એક તરફ રાજકોટ અગ્નિકાંડનો જે શાઈ છે હજુ એ સુકાઈ નથી, હજુ મૃત્યુઆંક મળી રહ્યા છે, વધી રહ્યા છે, બીજી બાજુ જૂનાગઢમાં આ પ્રકારની ઘોર લાપરવાહી શા માટે? જાગૃતિ, જૂનાગઢ એટલે જેને કહી શકાય ઐતિહાસિક અને પર્યટન નગરી છે, અને ઉપરકોટનો જે પ્રોજેક્ટ છે એ લાંબા સમય પછી જ્યારે એનું ડેવલપમેન્ટ થયું છે ત્યારે પ્રથમ દિવસના જે 3 દિવસના જે વિડીયો વાયરલ થયા હતા એ ગુજરાત ફર્સ્ટમાં આપણે જે બતાવ્યા હતા ત્યારે જે ભીડ હતી અને એના મુખ્ય કારણ આજે જે રિયાલિટી ચેકમાં આપણે જે સંવાદદાતાએ જે બહાર આપ્યું છે એ મહત્વનું છે. દબાણ પુરાતત્વ વિભાગની જો વાત કરીએ તો પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ પણ નાની વસ્તુ હોય તો તેમની સીધી અસર થતી હોય છે, અને એવા સંજોગોમાં જ્યારે પુરાતત્વ વિભાગ જ્યારે આંખ આડા કાન કરતું હોય અને આખો દબાણનો રાફડો આખો રિયાલિટીમાં ચેક થયો છે. એક તરફ રાજકોટની ઘટના તાજી છે ત્યારે ગેમ ઝોન, કોઈ મલ્ટીપ્લેક્સ, ટેલેન્ટ, આ તમામ છે આવા સંજોગો. અચ્છા, આપણી સાથે જૂનાગઢથી એડવોકેટ સંઘવી સાહેબ જોડાયા છે. સંઘવી સાહેબ, ઉપરકોટમાં દબાણોનો રાફડો, રાજકોટની ઘટના પછી પણ પુરાતત્વ વિભાગ જાગતો નથી, આપ શું કહેશો? તે ઉપરકોટનો કિલ્લો છે ને જી, એ ઐતિહાસિક તો છે પણ કાયદાની રીતે એ એક હેરિટેજ બિલ્ડિંગ છે, આર્કિયોલોજિકલ સાઇટ જેને કહેવાય, અને આ ગુજરાતમાં આર્કિયોલોજિકલ સાઇટ માટેનો એક ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે. અને એ કાયદા નીચે આર્કિયોલોજિકલ સાઇટ થી તમારે અમુક અંતર સુધી ખોદકામ કરવું હોય તે પરવાનગી લેવી જોઈએ. હવે આ કિસ્સામાં તેવું વિનું છે કે ઉપરકોટના આખા કિલ્લાનું રિનોવેશન અને મેન્ટેનન્સ માટે સવાણી હેરિટેજ કંપની એક કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, ઓન્લી ફોર રિનોવેશન એન્ડ મેન્ટેનન્સ. હવે એમાં એને પોતે આ હેરિટેજ બિલ્ડિંગ જે કહેવાય, આખું આર્કિયોલોજિકલ સાઇટ કહેવાય, એમાં ખોદકામ કરી અને બાંધકામ શરૂ કર્યું. બાંધકામમાં એને અમુક દુકાનો જેવું બનાવી ને ફૂડ ઝોન શરૂ કર્યો, ગેમ ઝોન ચાલુ કરી, બીજી દુકાનો પણ કરે છે. પછી એ માટે આર્કિયોલોજિકલ સર્વે ને તપાસ કરી તો આર્કિયોલોજી વાળાએ કોઈ પરવાનગી આપી નથી, કલેક્ટરે પરવાનગી આપી નથી, છતાંય આપણે કેમ પેટા ભરું આપ્યું એવી રીતે પોતે ફક્ત મેન્ટેનન્સ માટે જે આપવામાં આવ્યું હતું એની જગ્યાએ એને આ બધું કર્યું છે, અને તાત્કાલિક અત્યારે સત્તાવાળાઓ પણ એના માટે પગલાં લઈ રહ્યા છે. અચ્છા, પગલાં લઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું છે ત્યારે આવા દબાણો દેખાઈ રહ્યા છે, અને આવી પુરાતત્વ અને ઐતિહાસિક ઇમારતમાં આવા દબાણો કોની રહેમ રહ્યા થયા હશે? અને જૂનાગઢમાં મ્યુનિસિપલ તંત્ર તો નિષ્ક્રિય છે પણ પુરાતત્વ વિભાગ પણ આવી જાળવણી માટે નિષ્ફળ છે કે એમાં પણ અપતારાજ હતું કે કોઈની સે શરમ હશે? સંઘવી સાહેબ, આખા ગામની વચ્ચે ઉપરકોટ છે, આખા ગામની વચ્ચે આવેલ છે, બધા લોકો જોઈ શકે છે. પણ સામાન્ય રીતે માનો કે હું પણ જોવા જાઉં તો આમ સાહેબ પરવાનગીથી જ થતું હોય છે, કારણ આવડી મોટી દુકાનો કઈ પરવાનગી વગર થાય, પણ આ તો શાકમાં જેમ કોરું જાય ને એવી રીતે આ ઊંઘતું રહી ગયું, અને આ કંપનીએ પોતાનો નફો જબરદસ્ત લાખો રૂપિયાનો લઈ લીધો છે. નફો એને મળ્યો છે કે નહીં જુદી વાત છે, પણ કાયદાનું ભયંકર ઉલ્લંઘન થયું છે. ને આ ગેમ ઝોનમાં કે ફૂડ ઝોનમાં કઈક તકલીફ થઈ હોત, કોઈ પ્રશ્ન ઉભો થયો હોત, અકસ્માત થયો હોત, આગ લાગી હોત તો જવાબદાર કોણ થાત? તંત્રને તો ખબર જ નથી, પરવાનગીનો તો સવાલ જ નથી. તો એનો મતલબ એવો થયો કે ગેરકાયદેસર રીતે આ દબાણ કરી અને દાદાગીરીથી અંદર આ દબાણ થયું છે, અને આવા સંજોગોમાં કાર્યવાહી નથી થતી તો જૂનાગઢના જે પદાધિકારીઓ પણ શું કરી રહ્યા છે, કે જે ધારાસભ્ય હોય, સાંસદ હોય, આ બધા શું કરી રહ્યા છે? આ મુક્ત મને ખાલી ઓપનિંગ કરી અને ફોટા પડાવવાનું શીખ્યા છે કે શું? આપ એક વન મેન આર્મી તરીકે જૂનાગઢ માટે ઘણી ઝુંબેશો કરો છો, તો ઉપરકોટ માટે આપનું શું કહેવું છે આ બાબતે? નહીં, આ ઉપરકોટમાં વાસ્તવિક રીતે અમને કોઈને ખબર જ નથી કે આ પરવાનગી હોય જેમ જ માનતા હતા, પણ આ વાસ્તવિક રીતે આ ખૂબ જ એક મોટું ષડયંત્ર કહેવાય, મોટું દુર્ઘટના બને તો એટલો મોટો પ્રશ્ન થાય એવો પ્રશ્ન છે. એટલે હવે તો વહીવટી તંત્ર જાગશે એવી આશા રાખીએ છીએ, કારણ કે હવે તો મીડિયામાં પણ ખૂબ આવી ગયું, એટલે મીડિયાના માધ્યમથી જ આ બહાર આવ્યું, બાકી કોઈ નથી. ધારાસભ્ય તો અત્યારે ચૂંટણી પ્રચારમાં છે અમારા, પણ કોઈ મ્યુનિસિપાલિટીનું તંત્રમાંથી કોઈ પણ કે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી, તપાસ કરી નથી, એટલે આ બહુ જ ગંભીર બાબત છે વાસ્તવિક રીતે. સંઘવી સાહેબ, ચૂંટણી તો અત્યારે છે,
પણ તમે જેમ જોઈ શકતા હોય ધારાસભ્ય જૂનાગઢમાં જ રહેતા હોય, આવા દબાણ નહીં જોતા હોય. આપણી સાથે અત્યારે સંગવી સાહેબ, આપની સાથે એક જ મિનિટ આપને રોકું છું. ઇનપુટેડ વિનોદભાઈ છે. વિનોદભાઈ, જૂનાગઢથી જે અહેવાલ આવ્યો છે ચોંકાવનારો છે. એક તરફ ગેમ ઝોનના પછી આખું ગુજરાતમાં હાઈએલર્ટ થયું છે, તપાસો ચાલે છે. આવા ઐતિહાસિક સ્થળના શરૂઆતના તમે વિડીયો જોયા હશે જ્યારે 3 દિવસ ફ્રી હતું ત્યારે. આપણી સાથે સંગવી સાહેબ પણ જોડાયેલા છે. વિનોદભાઈ શું કહેશો? સંગવી સાહેબ, એક તો મહત્વની વાત એ છે કે આપણે જે લોકલ વહીવટી તંત્ર હોય એને પ્રશાસન ઉપર એટલે કસતા હોઈએ છીએ લગામ, કે કેમ આ કામ નથી થતું અથવા તો કામમાં કેમ ઢીલાશ છે, ક્યાં ભ્રષ્ટાચાર આચરાયો. પણ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એના મોટા ભાગે કોઈની જવાબદારી હોતી જ નથી. આમ બધી જ જવાબદારી એમની છે, પણ જ્યારે બોલવાનું આવે ને ત્યારે બધા જ હાથ ખંખેરતા હોય છે કે અમારી જવાબદારી નથી આવતું, અમે તો નોટિસ આપી છે. સાહેબ, આવા વહીવટીતંત્રને જ્યારે ઉપરકોટનો કિલ્લો એ આપણી આપણા ઐતિહાસિક વારસાની શાન સમો છે, ત્યાં આ પ્રકારના દબાણ છે, કેવી રીતે કાર્યવાહી થવી જોઈએ? આપ તો ત્યાંના નાગરિક છો, પ્રબુદ્ધ નાગરિક છો, ચિંતન કરો છો આના ઉપર, શું કહેશો આપ? પંકજભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. એક આ હેરિટેજ વારસો છે આપણો ઉપરકોટનો કિલ્લો, ત્યાં ગેરકાયદેસર દબાણો ખડકાઈ ગયા છે એવું કહી શકીએ કે જે કિલ્લાની એક સાઇડ છે એને જ દિવાલ બનાવી દીધી છે, ત્યાં ગેમ ઝોન પણ ચાલતા હતા. જ્યારે આવડું મોટું કાંડ રાજકોટમાં હમણાં જ થયું છે, છતાં પણ તંત્રની આંખ નથી ખુલતી, કેવી રીતે જુઓ છો આ કિસ્સાને? આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટના જે કંઈ એક્ટ અને રૂલ્સ છે એ પ્રમાણે જે પૌરાણિક જે પ્રાચીન જે ઇમારતો કે કિલ્લાઓ હોય છે એની આજુબાજુ અમુક મીટર સુધી બાંધકામો છે પ્રતિબંધિત હોય છે. અને આ જે આપ જે વાત કરો છો દબાણોની, એ જો ખરેખર જો એને રેગ્યુલરાઇઝ કરવામાં આવે અથવા આઈ મીન એને જો કિલ્લાને જો ખરેખર બ્યુટીફાઈ કરવો હોય સાચા અર્થમાં ટુરિઝમના માટે, તો ચોક્કસપણે આ જે કંઈ ઇલીગલ જે કંઈ એન્ક્રોચમેન્ટ હોય એના માટે કાર્યવાહી છે ભવિષ્યમાં થશે જ. અને હું માનું છું કે ગવર્મેન્ટ છે તબક્કાવાર છે એ આ પોતાના જે કંઈક કાર્યો છે જે એ હાથ ઉપર લેતી જ હોય છે. જી જી જી. પરંતુ પંકજભાઈ, આપ જોડાયા ગુજરાત ફર્સ્ટ સાથે, આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રકારે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને હેરિટેજ વારસાની જાળવણીમાં જો કોઈક સામાન્ય વ્યક્તિ ત્યાં નાનકડું પણ દબાણ કરે તો એના ઉપર આ જે વિભાગો છે તે કડક કાર્યવાહી કરતા હોય છે, પરંતુ અહીં તો જાણે કોઈના કોઈનો ડર ના હોય એવી રીતે, જે રીતે એટલે જાણે કોઈની કોઈની બીક ના હોય એ પ્રકારે ઠેર ઠેર, અને જે હેરિટેજ સાઇટનો જે કિલ્લો છે. કિરીટભાઈ, આપનું કિરીટભાઈ, આપ જ્યારે જોડાયા છો ગુજરાત ફર્સ્ટ સાથે, આ જે હેરિટેજ વારસાનું અહીંયા નુકસાન પહોંચાડવાની કોશિશ થઈ રહી છે, કેવી રીતે આના માટે શું લડત થઈ અને એનો કઈ પરિણામ મળે એવું લાગે છે ખરું? 100% મળે, કારણ કે આના બે વિકલ્પો છે અને આની સામે ફોજદારી પણ થાય અને દીવાની પણ થાય. હું દાખલો આપું કે એનાથી 100 મીટર દૂર એક અમારી જૈન સમાજ ની વાડી છે, ત્યાં અમે વાડી બનાવતા હતા ત્યારે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અમને નોટિસ આપી કે તમે અમારી મંજૂરી વગર બાંધકામ કર્યું. અમારું બાંધકામ 1.5 વર્ષ સુધી બંધ રહ્યું, 1.5 વર્ષ સુધી. એનાથી ઘણો દૂર બાંધકામ કરતા હતા, તો આ તો આર્કિયોલોજિકલ સાઇટ ની અંદર જ બાંધકામ થાય છે, તો સાહેબ આપ એવું માનો છો કે જો તમે આર્કિયોલોજિકલ સાઇટ થી દૂર બાંધકામ કરતા હતા અને તમને નોટિસ મળી અહીંયા અંદર જ ચાલી રહ્યું છે, તો લાગે છે કે કોઈક પ્રકારની ખાયકી થઈ હોય અથવા તો કોઈની રહેમ રાહ કે સહેશરમ રાખવામાં આવી હોય? 100% કાંઈક બેમાંથી એક થયેલું જ હોય, કારણ કે આર્કિયોલોજિક નહીં તો જૂનાગઢમાં એની ઓફિસ પણ છે, એનાથી નજીક છે. ચોક્કસથી સાહેબ, આના ઉપર પણ એક્શન લેવાય એવી આપણે સરકાર શ્રી ને પ્રાર્થના કરીએ ને વિભાગને પણ પ્રાર્થના કરીએ. આભાર આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા. તો જે રીતે ઉપરકોટનો કિલ્લો હેરિટેજ સાઇટ છે ત્યાં થયેલું ગેરકાયદે બાંધકામ જાણે કોઈની સહેશરમથી થયું હોય એવું ચોક્કસથી લાગી રહ્યું છે. જી, 27